વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ, નૃત્ય ફેસ્ટિવલ, આખા વિશ્વનો નવરાત્રી મહોત્સવ. અને નવરાત્રી મહોત્સવમાં જીએમડીસી ગ્રાઉન્ડ હવે રાસોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, એમાં ખાસ કરીને ગરબા રાસ ગુજરાતની ઓળખ છે. અને એ ઓળખને જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયે એમણે શરૂઆત કરી જીએમડીસી ગ્રાઉન્ડથી, કે ગુજરાતના ગરબાને વૈશ્વિક લેવલે પહોંચાડવા છે, ગુજરાતની સંસ્કૃતિને વૈશ્વિક લેવલે પહોંચાડવી છે. તો જીએમડીસી ગ્રાઉન્ડમાં આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી મંડળીઓ આવે છે, રાસ સાથે સંકળાયેલા લોકો આવે છે. સ્વાગત કરીએ માન્ય પ્રધાનમંત્રીશ્રીનું. આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માન્ય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા છે, તેઓનું સ્વાગત કરશે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. ફરી એકવાર સહૃદય સ્વાગત સૌ મહાનુભાવોનું. અને હવે વિનંતી કરીએ ગુજરાતના લોકગાયક, ગુજરાતના તળ દુહા છંદને સમગ્ર વિશ્વમાં પહોંચાડનાર ગરવા ગુજરાતનો ગૌરવ કંઠ શ્રી કીર્તિદાન ગઢવીને શેરી ગરબા પ્રસ્તુત કરવા માટે. કીર્તિદાન ગઢવી, સ્વચ્છતા એ આપણા સૌ માટે જ્યારે મહત્વપૂર્ણ વાત છે ત્યારે આરંભે કીર્તિદાન ગઢવી સ્વચ્છતાનો ગરબો રજૂ કરી રહ્યા છે. બિલકુલ. અને વાત કરીએ 150મી જન્મ જયંતિ પરમ પૂજ્ય બાપુની. માન્ય પ્રધાનમંત્રી શ્રી, સમગ્ર ભારત દેશમાં એક અભિયાન, એક ઝુંબેશ છેવડ્યું સ્વચ્છ ભારતનું, સ્વચ્છતા અભિયાનનું. તો સૌ પ્રથમ આ પ્રસ્તુતિ સ્વચ્છતાના એક વિશેષ ગરબા પર. ગાંધીજીની 150મી જન્મ જયંતિ છે ત્યારે ભારત વર્ષના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના સાનિધ્યમાં પહેલો ગરબો સ્વચ્છતાનો આપની સમક્ષ. સ્વચ્છતા
હવે આવ્યો છે આપણો વારો, વારો રે હવે આવ્યો છે આપણો વારો. We'll be right back.
બાપુની 150મી જન્મ જયંતિ છે ત્યારે પૂજ્ય ગાંધી બાપુને યાદ કરવા હોય તો સાથે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી તો ગરબા નિહાળી પ્રધાનમંત્રી હવે દિલ્હી તરફ હવે કદાચ રવાના થશે. તો ગુજરાતની સંસ્કૃતિને વૈશ્વિક લેવલે પહોંચાડનાર નરેન્દ્ર મોદીએ પોતાનો સમય કાઢ્યો અને ગરબા પણ નિહાળ્યા છે, રાસોત્સવ નિહાળ્યો છે અને તમામ લોકોને અભિવાદન ઝીલી જીએમડીસીથી હવે જઈ રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમ માં જગદંબાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આરતી પણ ઉતારી. આદ્ય શક્તિની આરાધનાના પર્વનો ચોથો દિવસ ઉપાસમાં યુવા હૈયામાં અનેરો થનગાટ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માં જગદંબાની આરતીનો લાવો પણ લીધો છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેમણે ખેલૈયાઓના જુસ્સાને વધાર્યો. ખુદ તેઓએ આ રાસોત્સવ ગરબાને નિહાળ્યા છે. જીએમડીસી ગ્રાઉન્ડથી સીધા દ્રશ્યો, ખેલૈયામાં ઉત્સાહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ આરતી પણ ઉતારી હતી. હાલ રોકાઈશું બ્રેક માટે, આપ જોતા રહો ઝી 24 કલાક. અમારા શહેર, અમારા ગલી, અમારા મહોલ્લા, અમારી સ્કૂલ, અમારે મંદિર, અમારી અસ્પતાલ, સભી ક્ષેત્ર ગંદકી કા નામ ઓર નિશાન નહીં રહેને.